નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ઓખી વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા તંત્ર એલર્ટ. આજે મધરાત સુધી ઓખી ત્રાટકવાની શક્યતા. મુખ્યમંત્રીએ કરી ચર્ચા. એનડીઆરએફ ટુકડી ઠેર ઠેર તૈનાત. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા. મોરારજીભાઈના દાખલા સાથે ગુજરાતમાંથી રાષ્ટ્રીય નેતાનો ઉદય. કોંગ્રેસને હંમેશા ખૂંચતો રહ્યો હોવાનું કહે છે પ્રધાનમંત્રી. ગુજરાત વિરોધીઓને 9મી તારીખે સજા કરવા કરી માર્મિક હિમાયત. સત્તા માટે વેરઝેર ફેલાવવાનો કોંગ્રેસ પર કર્યો આક્ષેપ. ધારાસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર બહાર પાડે છે કોંગ્રેસ. ફિક્સ પગારની નોકરી પ્રથા બંધ કરી રેગ્યુલર ભરતી હાથ કરવા વચન આપ્યું. તો ખેડૂતોને દેવા માફી સાથે વધુ વીજળીનો વાયદો કર્યો. તમામ વર્ગ માટે કંઈક ને કંઈક ફાયદાનો કર્યો વાયદો. પહેલા તબક્કાનું મતદાન હવે થોડા દિવસ દૂર હોવાથી પ્રચાર પકડે છે વેગ અને ગરમી. ભાજપ અને કોંગ્રેસ પ્રચાર કાર્યમાં વ્યસ્ત. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે. જોઈએ સમાચાર વિગતવાર. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ઓખી વાવાઝોડું ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે તંત્ર પણ તુરંત જ સાબદું છે અને રાહત અને બચાવ કાર્ય માટે ગાંધીનગર એનડીઆરએફની 6 ટુકડી સુરત, નવસારી, વલસાડ તેમજ રાજકોટમાં તૈનાત કરવામાં આવી છે. તે અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. અરબી સમુદ્રમાં સર્જાયેલું ઓખી વાવાઝોડું દક્ષિણ ભારતને ધમરોળીને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાયું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઓખી વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે 6 ડિસેમ્બર સુધી દહેજ ઘોઘો રોરો ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. તો સમગ્ર કટોકટીને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગર ખાતે તત્કાળ એક બેઠક બોલાવી હતી અને સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર થયા હતા. હવામાન વિભાગના વડાએ જણાવ્યું હતું કે સુરતથી દક્ષિણ પશ્ચિમમાં 850 કિલોમીટર દૂર રહેલા વાવાઝોડાની અસર 7 ડિસેમ્બરે ઓછી થઈ જશે. સારે એનાલિસિસ કો દેખતે હુએ હમારા માનના યે હૈ કે યે એઝ અ સાયક્લોનિક સ્ટર્મ ક્રોસ નહીં કરેગા, યે ફર્ધર વીક હો જાયેગા. આઈધર ઇટ ઇઝ ડીપ ડિપ્રેશન ઓર એઝ ડિપ્રેશન કે હિસાબ સે ક્રોસ કરેગા. તો હમારા જો સાઉથ ગુજરાત મે જો મેઇનલી જો ડિસ્ટ્રિક્ટ્સ હૈ જો વિચ આર મોસ્ટ લાઇકલી ટુ બી અફેક્ટેડ એન્ડ ડાંગ્સ ઓલસો. હા, ડાંગ, યે ડાંગ્સ ઓલસો. એન્ડ સૌરાષ્ટ્ર મે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ. સો એન્ડ હેવી રેનફોલ વોર્નિંગ હમને સિર્ફ એક હી દિન કે લિયે દિયા હુઆ હૈ, દેટ ઇઝ ઓન 5th ઓનલી. એકંદરે અત્યારે તંત્ર સંપૂર્ણ રીતે સાવેદ છે અને દરેક જિલ્લાના તાલુકા મથકે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવી છે. ઓખીના કારણે ગીર સોમનાથના નવા બંદર, કોડીનારના મૂળ દ્વારકા, માઢવાડ અને વલસાડના તેમજ જાફરાબાદના દરિયા કિનારે ભયસૂચક સિગ્નલ નંબર 2 લગાવવામાં આવ્યું હતું અને દરિયાકાંઠે એનડીઆરએફની ટીમને સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તો કંટ્રોલ રૂમ પણ સક્રિય કરવામાં આવ્યો છે. એનડીઆરએફની કુમક કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ છે. આગોતરી સૂચનાને પરિણામે દરિયામાં ગયેલી હોડીઓ તથા માછીમારો પણ પરત આવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઓખી વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાનું છે. આવો વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા જગત રાવલ પાસેથી. જગતભાઈ, હા, અત્યારે હવામાનની સ્થિતિ કેવી છે ત્યાં? પાયલ, જામનગરની વાત કરું તો ખાસ કરીને જામનગરમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે. એકદમ જાણે કે અંધારપટ હોય તેવું લાગી રહ્યું છે. સૂર્ય દેવતાના ક્યાંય પણ દર્શન નથી થઈ રહ્યા. અને તાપમાનની વાત કરું તો તાપમાનનો પારો, લઘુત્તમ પારો જે છે 15 ડિગ્રીની આજુબાજુ જોવા મળી રહ્યો છે. પાયલ, હા હા હા, હેલો, હા જગતભાઈ, હા પાયલ, વહીવટી તંત્ર દ્વારા શું તૈયારી કરાઈ છે અત્યારે ત્યાં? ફાઇલ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ના ખેડવા અંગેની પણ સૂચના આપવામાં આવી છે. જામનગરમાં વાલસુરા એટલે કે નેવીનું પણ કેન્દ્ર હોય એટલે નેવી અને કોસ્ટગાર્ડને પણ જરૂરિયાતના સમયે તાકીદ કરવામાં આવી છે કે તેઓ એલર્ટ રહે અને તેઓની પણ મદદ લઈ શકાય તેમ છે. બરાબર છે, બરાબર છે. ખૂબ ખૂબ આભાર જગતભાઈ. ગુજરાતના ચૂંટણી લક્ષી સમાચારની શરૂઆત કરીએ ચૂંટણી હલચલથી.
ચૂંટણી પ્રચાર ચરમ ઉપર પહોંચ્યો હોવાનો અનુભવ કરે છે ગુજરાત. ધરમપુરની ચૂંટણી સભામાં પ્રધાનમંત્રીએ કહ્યું, કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી મોગલવંશમાં થયેલા સત્તા હસ્તાંતરણની યાદ અપાવે છે. કે જાગીર કી જગહ જબ શાહજહાં આયે ક્યા તબ ઇલેક્શન હુઆ થા, જબ શાહજહાં કી જગહ પે ઔરંગઝેબ આયે તબ ક્યા કોઈ ઇલેક્શન હુઆ થા, યે તો પહેલે સે હી પતા થા કે જો બાદશાહ હૈ ઉસકી ઔલાદ કો હી સત્તા મિલેગી. કોંગ્રેસ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવે છે રાહુલ ગાંધી. બિનહરીફ વરણી થવાની પૂરી શક્યતા વચ્ચે તૈયાર છે ગુજરાતનો ચૂંટણી પ્રવાસ. કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં 3 દિવસ કરશે પ્રચાર. ભાવનગરની ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી કહે છે, કેશુભાઈ પટેલ જેવા પાટીદાર નેતા અને ક્ષત્રિય આગેવાન પાસેથી પોતે ઘણું શીખ્યા છે. કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાને ગણાવ્યો માત્ર મીઠો વાયદો. આ ચૂંટણીમાં હું જોઉં છું એવા જૂઠાણા ચલાવે, એવા જૂઠાણા ચલાવે, મને તો આશ્ચર્ય થાય. એમના ત્યાં એક કપિલ સિબ્બલ કરીને વકીલ છે, જેટલી પણ ખોટી વાતોની વકીલાત કરવાની હોય એમને સોંપે એ લોકો. 2007માં એ કેન્દ્રમાં મંત્રી હતા અને એમણે આવીને કહ્યું, 2007માં વિરમગામમાં ગણતરીના દિવસોમાં જ આ મોદી જેલમાં હશે. બોલો ભાઈ, હું અત્યારે અહીંયા છું કે નહીં? જૂનાગઢની સભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ગુજરાતના ખેડૂતોનું શાણ પણ અન્ય રાજ્યને વિકાસનું પ્રેરણાબળ બન્યું છે. કૃષિ વિકાસ દરમાં ગુજરાત અવ્વલ હોવા છતાં કોંગ્રેસ દુષ્પ્રચાર કરતી હોવાનું કહ્યું. સામાન્ય માનવી એની જિંદગીમાં બદલાવ આવે એના માટેના કામો, પાણી પહોંચાડીને ખેતીને લાભ થાય એનું મોટામાં મોટું કામ કોઈ કર્યું હોય તો દિલ્હીમાં આપણી સરકાર આવ્યા પછી કર્યું અને ગુજરાતમાં ભાજપની સરકાર બન્યા પછી કર્યું. આજે પાણી પહોંચવા માંડ્યા, ડેમ ભરાવા માંડ્યા, તળાવો ભરાવા માંડ્યા અને લોકોના ઘર સુધી પાણી પહોંચવા માંડ્યા. ખેતીમાં સુધારો કરવાનું કામ આ પાણી દ્વારા. રાહુલ ગાંધી ટ્વીટ કરી ગુજરાતના વિકાસ ઉપર ઉઠાવે છે નવો સવાલ. ફિક્સ પગારની નોકરી અને બેકારીની વાત કરી. ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, રાહુલ સહિતના કોંગ્રેસી આગેવાન પૂરતું હોમવર્ક કર્યા વગર આલોચના કરવા માંડે છે અને છેવટે ખોટા પડે છે. ભલે આદમીઓ કો ટ્વીટ કરને સે પહેલે વાસ્તવિકતા તો દેખની ચાહીએ થી. ગુજરાત મેં ઉનકે હિસાબ સે 2001 મેં 70% મહિલાએ પઢી લખી થી, વો 2011 મેં 58% હો ગઈ. તો પઢે લિખો કો અનપઢ કૈસે બના દિયા, યે પ્રશ્ન હે. કહા જાતા હે કે ઝૂઠ કે કભી પૈર નહીં હોતે ઓર સત્ય કો કોઈ છુપા નહીં સકતા હે. और सत्य यही है कि देश का जनमानस, देश का युवा, देश के महिला, देश के किसान आज भारत को आगे बढ़ाने के संकल्प पे के लिए भारतीय जनता पार्टी के साथ है. નરોડા અને દાણી લીમડામાં ભાજપનો રોડ શો યોજાતા ઉમટી ભારે મેદની. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે યુવા કાર્યકરોએ પડાપડી કરી. સૌ કહે છે ભાજપની તરફેણમાં બંધાયું વાતાવરણ. ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાનું છેલ્લી ઘડીએ મુલતવી રાખે છે એનસીપી. કોંગ્રેસનો પ્રસ્તાવ મોડો પડતા ટળ્યું ગઠબંધન. કોંગ્રેસ કે કુછ સ્થાનિક જો નેતાઓને ઇસ બારે મેં જરૂર એનસીપી કે બઢતે હુએ કદ કો પસંદ નહીં કિયા ઓર કોઈ ના કોઈ એનકેન કા પ્રકાર કે બહાને નિકાલ કર ઉન્હોને અપને શીર્ષ નેતૃત્વ કો કુછ ભી પ્રકાર કી એક બાત કહે કે હમારા ગઠબંધન ટાલ દિયા. લેકિન ઇતના મેં જરૂર કહુંગા, કોંગ્રેસ કે શીર્ષ નેતૃત્વ અર્થાત રાહુલ ગાંધીને શરદ પવારજી ઓર મુજસે યે બિલકુલ કહા કે હમ ગઠબંધન કરના ચાહતે હૈ. જામનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતવારા સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સતવારા સમાજના 20 જેટલા અગ્રણીઓ વિધિવત મુખ્યમંત્રી વિજયભાઈના હાથે ભાજપનો કેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ પહેલા જૂના વચનો પૂરા કરે પછી ચૂંટણી ઢંઢેરો બહાર પાડે, તેમજ ઓખી વાવાઝોડાની જાહેરાત થતાં ચૂંટણીનું બધું કામકાજ બાજુ પર મૂકી તંત્રને સજાગ રહેવા મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું. જામનગરમાં નરેન્દ્રભાઈ મોદીની સભા, વિશાળ સભા,
એમ કહેવાય ને કે મોદીના વાવાઝોડું, અને અત્યારે પણ સત્વારા સમાજ આખો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય વિઠ્ઠલભાઈ ભાજપમાં જોડાણા, અને કે 150+ 100% ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર માટે આજથી 3 દિવસની ગુજરાત મુલાકાતે આવશે. તેઓ કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સભાઓ સંબોધશે. દરમિયાન કોંગ્રેસે ગઈકાલે તેનો સંકલ્પ પત્ર બહાર પાડ્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. લાંબી પ્રતીક્ષા બાદ કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કોંગ્રેસે ઢંઢેરો જાહેર કરતા જણાવ્યું હતું કે આ ઘોષણાપત્રમાં જનતાની સુખાકારીને લગતી તમામ બાબતો વણી લેવામાં આવી છે. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં મુખ્યત્વે મહિલાઓ, યુવાનો અને ખેડૂતોલક્ષી બાબતોનો સમાવેશ કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હેપીનેસ ઇન્ડેક્સના હેતુથી કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાનું જણાવ્યું હતું. 2017ની ચૂંટણી એટલે કે સામાન્ય સત્તાના બદલાવની ચૂંટણી જ નહીં, પરંતુ ગુજરાતની જનતાના જીવનના પરિવર્તનની જિંદગી, એટલે કે જીડીપીની જ વાત નહીં, વિકાસ દરની જ વાત નહીં, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એનાથી પણ વિશેષ, હેપીનેસ ઇન્ડેક્સ, ખુશ રહે ગુજરાત, ખુશહાલ ગુજરાત. ઢંઢેરામાં રોજગારને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને 25 લાખ બેરોજગાર યુવાનો માટે રૂપિયા 32,000 કરોડના ધિરાણની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. તેમજ બેરોજગાર યુવાનો માટે રૂપિયા 4,000નું બેરોજગારી ભથ્થું અને સરકારી નોકરીઓમાં ફિક્સ પગાર તેમજ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ નાબૂદ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે મહિલાઓને પણ ખાસ મહત્વ આપતા વચન આપ્યું છે કે તેઓ દરેક સમાજની મહિલાને ઘરનું ઘર અપાવવામાં મદદ કરશે. તેમજ છોકરીઓ માટે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની ફી માફી કરવામાં આવશે. મહિલાઓ માટે સ્વરોજગાર ઉદ્યોગ માટે રૂપિયા 1.50 લાખનું ધિરાણ થશે. મહિલા સંબંધિત ગુનાના કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે. તો વળી ખેડૂતોના દેવા માફ કરવા તેમજ ખેડૂતોને 8 કલાકને બદલે 16 કલાક વીજળી આપવાનો વાયદો, તો વાવેતર પહેલા જ પોષણક્ષમ ટેકાના ભાવ જાહેર કરવા તેમજ ખેતીમાં વપરાતા ખાતર દવા પરના જીએસટીને નાબૂદ કરવા જીએસટી કાઉન્સિલ સામે રજૂઆત કરવાનો વાયદો પણ કોંગ્રેસે કર્યો છે. ઉપરાંત અનામતના મુદ્દે કોંગ્રેસે હાર્દિક પટેલને પણ ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે. સાથે જ એસસી, એસટી અને ઓબીસીને પૂરતો ન્યાય મળે તે માટે સ્વર્ણ આયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનને બિન અનામત વર્ગના લોકોને શિક્ષણ અને રોજગારીની સમાન તકો મળે તે લાગણીને વાચા આપી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતીય સિનેમાના 70 અને 80ના દાયકાના સૌથી ચાર્મિંગ ગણાતા અભિનેતા શશી કપૂરનું 79 વર્ષની વયે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે સાંજે અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. વર્ષ 2011માં પદ્મભૂષણથી સન્માનિત આ અભિનેતા જબ જબ ફૂલખીલે, શર્મિલી, દીવાર, જુનૂન અને કલયુગ સહિત 175 જેટલી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. તેમજ પૃથ્વી થિયેટરમાં નોંધપાત્ર પ્રદાન આપીને રંગમંચને ધબકતો રાખ્યો હતો. વર્ષ 2015માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો આ સાથે જ મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત થાય છે. નમસ્કાર.